मधिकश्वेतमनोहरप्रकाशी हृदिदर्शितरं यदीव्यरूपं भगवन्तं त्वमहं हरिं नमामि सर्वावतार धर्तारं वन्देहं स्वेष्टदेवं तं हरिकृष्णं मनोहरम् ॐमयवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ం శ్రీ పూర్ణపురుషోత్తమాయ నమో నమో స్వామినారాయణ భగవీ జయ శ్రీఘనశ్యారా జన జయ శ్రీలక్ష్మీనారాయణ దే మని జయ శ్రీ నరనారాయణ જ મંદિરમાં બિરાજમાન વાલાવાલા શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી ધર્મપિતા માતા વાસુદેવ નારાયણ શ્રી લક્ષ્મી નારાયણ દેવ શ્રી રણછોડરાય શ્રી નરનારાયણ દેવ શ્રી રાધાકૃષ્ણ દેવ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવ આદિક સર્વે દેવો સેવામાં ઉપસ્થિત પૂજ્ય ભંડારી સ્વામી શ્રી રંગદાસજી સ્વામી તેમજ નિત્ય નિત્યકથાનું શ્રવણ કરતા એવા અમારે પરમ શ્રી સતીષભાઈ વેલાલભાઈ દિનેશભાઈ શશિકાંતભાઈ વિજયભાઈ આ સર્વે ભક્તજનો ઇન્ટરનેટના માધ્યમથી કથાનું રસાવણ કરતા એવા દરેક ભક્તજનોને ખૂબ જ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ આજે વિક્રમ સંવત બે હજાર ઓગણસી મહાસૂદ સાતમ શનિવાર તારીખ અઠાવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ અશ્વની નક્ષત્ર ચંદ્ર મેષ રાશિમાં અને શ્રી સ્વામિનારાયણ મંદિર બુરાનપુર મધ્યપ્રદેશની અંદર શ્રી હરિકૃષ્ણ મહારાજનો પાટોત્સવ અને આજે સ્વામિનારાયણ ભગવાને લોયામાં મોટો શાકોત્સવ કર્યો તો એ આજનો દિવસ આજથી બસોને બે વર્ષ પહેલાં ધમધૂમથી શ્રીજી મહારાજે જે મણ રીંગણા અને બાર મણ ઘીનો વઘાર કર્યો તો અને મોટો શાકોત્સવ કર્યો તો યાદના દિવસે બાકી લોયામાં તો મહારાજે બહુ શાકોત્સવ કર્યા છે એટલે આપણે ગઈ વખતે દસ ડિસેમ્બરના દિવસે સભામાં શાકોત્સવની કથા સાંભળી હતી એમાં પચીસ મણ રીંગણા હતા અને હવે કેટલા મણ રીંગણ અને બાર મણ ઘીનો વઘાર એટલે એવી રીતે પાંચમણ રીંગણે એક મણ ઘી જોઈ કેટલું પાંચમણ રીંગણા હોય તો એક મણ ઘી આપણું ઘી એક મણે કેટલા કિલો થાય વીસ કિલો કચ્છવાળા એક મણે ચાલીસ કિલો ગણાય કચ્છમાં એક મણ હોય તો ચાલીસ કિલો ગણાય એટલે એ બધું અલગ અલગ હોય તો યાદનો દિવસ અને આવતીકાલે સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીનો જન્મોત્સવ એટલે આવતીકાલે ગોપાળાનંદ સ્વામીનો જન્મ તો અને પરમ દિવસે સોમવારે હરિજયંતિ છે અને બુધવારે એકાદશી અને શ્રીજી મહારાજ પ્રથમ ગઢપુરા આવ્યા એ દિવસ છે એટલે યાદ રાખવા માટે કહી રાખ્યું બુધવારે એકાદશી છે જે વ્રત કરતા હોય એને આગા પાછું થાય નહીં ને એટલા માટે બોલો લ્યો સતીષભાઈ ગઈકાલે તો અમારે કોઈ શ્રોતા હતા નહીં બધા વૈયા ગયા હતા હમ તીર્જાખ્યાનની અંદર હવે આપણે ગ્રંથ પૂરો થવા આવે છે એકાદ બે કડવા બાકી રહ્યા છે એ પતે એટલે પછી મૂળ કથા આપણે શરૂ કરીશું નિષ્કોળાનંદ સ્વામી કહે છે કે એમ આગળ રાજા અને ઋષિઓએ સમજીને બધો ત્યાગ કર્યો એને સમજીને ત્યાગ કર્યો તો સુખ્યા થયા અને સ્વામી કે આટલું બધું કહીએ છીએ પણ અભાગ્ય નર છે એને વૈરાગ્ય ઉપજતો નથી કુંભકાર હતા તે એમના પત્ની સાથે વારા ઘડીએ ઝઘડો થયા કરે કુંભકારને ઓળખો ને તો એણે ઝઘડો થાય એટલે પછી એણે એમના પત્નીને કહ્યું કે હવે મારે ઘરે રહેવું નથી કે સાદું થઈ જાઉંસ કે એટલે પછી ઘરેથી તો નીકળી ગયા પેલીને ખબર કે હાંજ પડશે ને પાછા આવશે એટલે એણે કીધું જાઓ નથી જરૂર તે જાવ નીકળી ગયા એ બોપલગી ગામમાં આટા માર્યા કોઈ ખાવાનું પૂછ્યું નહીં હાંજ પડી ભૂખ લાગી બરાબરની પછી એમના વાહનો શું હોય હા એ બધા આવે ને પાછા હાંજે તે એ ગધેડાની વાહ આવ્યા પછી કે તને તો મારી ઉપર હેત નહીં પણ જો આ મને ગધેડો પાછો લઈને આવ્યો કે ઘરવાળી કે મારા પેટિયા એમ કે ભૂખ લાગી છે ને કોઈ હંઘર્યો નહીં એટલે પાછો આવ્યો કે બે જા ખાવા હાલ કે એમ કીધું પણ તો વૈરાગ ચડ્યો નહીં પાછા આવ્યા પણ વૈરાગ ચડી જાય તો એની સ્કૂળાનંદ સ્વામી એમ કે છે વૈરાગ્ય વિના તન સુખ ન જાય જી તન સુખ હરી ન ભજાય હરી ભજ વિના ભક્ત ન નિપ નિપજાય લીધી મેલી વાતે ભક્ત પણ લ લાય વૈરાગ્ય હોય તો શરીરનું સુખ તજાય વૈરાગ્ય ન હોય તો શરીર સુખ તજાય નહીં અને શરીર સુખ તજાય નહીં ત્યાં સુધી ભગવાન ભજાય નહીં યાત્રા કરવા જવું હોય તો યાત્રામાં સુખ મળે દુઃખ મળે દર્શનનું સુખ મળે પણ સગવડ ન મળે એનું દુઃખ મળે તો એવા માણસો શું કરે યાત્રા કરવા જાય એટલે પહેલાં બધી સગવડ કરી નાખે પછી યાત્રા કરવા જાય એટલે અત્યારે વળી ભગવાને સારું કર્યું છે કે બધી જગ્યાએ સગવડતાઓ થઈ ગઈ છે પણ પહેલાના સમયની અંદર જે યાત્રા કરતા હતા જો સગવડતા મેળવવા જાય તો યાત્રા થાય નહીં એટલે કે છે કે તન સુખ તજા વિના હરી ન ભજાય જાનભાઈ થઈ ગયા છાપરી ગામમાં કદાચ ઓળખતા હોતો કેવું ભજન કરતા હતા ખાટલાના એટલે ઘંટલી ઘંટલીના પડ હોય પથ્થર ના આવે ઘંટલો કે ખાટલો ને ઘંટલો એ ઘંટલાના પળ બે ગોઠણે મૂકવાના અને ચોટલો ઉપર બાંધી દેવાનો અને પછી ભજન કરવાનું અને આપણે તોય નથી કરતા અને કેવો નિશ્ચય હતો જાનભાઈ ના પિતાજી એમ કે જાનભાઈ ગઢપુર આવું છે દર્શન કરવા શ્રીજી મહારાજ ના દર્શન દેવા આવશે કે અને ભગવાન ગયા કોણ હતા પૂર્વના પૂર્વે કોણ હતા દેવ્યાની અસુર ગુરુ શુક્રાચાર્ય એમની દીકરી હતી દેવિયાની એ વખતની જીદ હતી તો મહારાજ દર્શન દેવા ગયા ત્યારે શું કીધું એના પિતાજીએ કીધું કે હવે શ્રીજી મહારાજ અહીંયા એવા છે દર્શન દેવા તો હાલો એ કે અહીંયા આવશે કે તો ગયા નહીં એટલે પછી મહારાજ તો એવી પૂર્વની જીદ છે ને એવીની એવી જીદ રાખી છે અને પછી શ્રીજી મહારાજ ત્યાં એના ઓરડામાં જે અહીં ભજન કરતા હતા ત્યાં ગયા તો કેવું ભજન કરે શરીર સુખને તજીને એટલે લખ્યું નિષ્કોન છે તન સુખ તજા વિના હરિ ન ભજાય ભગવાન ભજવા હોય તો શરીરનું સુખ પછી મૂકી દેવું પડે અને ભક્ત કોને કહેવાય તો કે હરિભિજા વિના ભક્ત ન નીપજાય જી ભગવાનનું ભજન ન ને ભક્ત કહેવાય નહીં નરસિંહ મહેતા છે મીરાબાઈ છે લાડુબા જીવબા દાદા ખાચર પરોતભાઈ ઝીણાભાઈ મુક્તાનંદ સ્વામી મયારામ ભટ્ટ આ બધાના નામ શિક્ષાપત્રીમાં લખાણા હોય તો ક્યારે ભજાય એટલે હરિભજાવીને ભક્તનો નીપજાય અને ભક્તિ કરવી હોય તો કે પછી લીધી મેલી વાતે ભક્તપણું લજાય જાય પછી ભગવાનનું ભજન કરતા હોય મૂકી દે એક બાજુ પડતું તો પછી કે ભક્તપણું લજાય તો પછી ભગવાનનો ભક્ત થયા હોય તોય બરાબર નહીં એવાય ઘણા છે સત્સંગની અંદર પેલા બધા નિયમ લઈ લઈને પછી કાંઈ પળે નહીં અને ઘણા એવા છે કે નિયમ જ ન લે પાછા એ કે આપણાથી કઈ પળતું નથી હું નિયમ લેવા કે તો નિયમ ન લે કાંઈ થાય નહીં પાછું નિયમે કરીને ભજન થાય નિયમે કરીને વ્રત થાય નિયમે કરીને તપ થાય એટલે તો ચાતુર્માસમાં નિયમ લખ્યા નિયમ લેવાય એમ નિયમ ન હોય કાંઈ થાય નહીં જો આપણા સતીષભાઈને નિયમ છે કે સવારમાં રોજ મંદિર આવવાનું તો નિયમ છે તો અવાય નિયમ હોય તો અવાય નહીં એટલે પછી મૂકી દે તો પછી શું થાય કોઈ સતીષભાઈને યાદ કરે નહીં પછી કોઈ એમ ન કે સતીષભાઈ રોજ સવાર આવતા હતા એમ એક વખત પોતી ગયું એટલે પૂરું થઈ ગયું એટલે કે છે નિષ્કુળાનંદ સ્વામી લજા જાય આ પર લોકે પણ પહોંચે નહીં એવી ભક્તિ આદરતા કહો ભાઈ કમાણી સહી જો સ્વામી કે આ લોકમાં જાય તો પરલોકમાં પહોંચાય નહીં તો એવી ભક્તિ કરો કે લોકો એમ કે આણે તો કમાણી સાચી કરી છે કમાણી કરવી તો એવી કરવી કે પાછી જાય નહીં એમ હવે સ્વામી બધા દર્ત જ આપશે નાના નાના

હોલવી તરણા ટાટલા એમ ભક્ત થઈ ભગવાનનો વળી કેવાણો સહુ ભલો પણ શરીર સુખ રૂપી રાખીયો મોટો મિયાનો ગોખલો બધા દ્રષ્ટાંત એવા આપે સ્વામી જેમ કોઈ કેસરિયા કરીને ચાલે અને શું કે ગાલે કાખમાં કોળી તરણની તા ઘાસનો પૂળો લીધો હોય અને પછી વિચાર કરે કે કામ આવે કામ પડે તો એ શું કામમાં આવે તો શું થાય લડવા ગયો હોય એને તલવાર લેવાની હોય ઘાસનો પૂળો લઈને જવાય અને ન્યા લડવા જાય તો ઘાસનો પૂળો કામ આવે ને સ્વામી કે પછી શું થાય તો કે પ્રતિથી એના મરણની સામેવાળો માણે તો પછી હથિયારબંધ હોય માન નાખે એવું દૃષ્ટાંત આપ્યું અને બીજું કેવું આપ્યું કે જેમ સતી ચાલી બળવા અને બળવા ગઈ હોય અને શું કે ભેળા ભરી એ જળ માટલા માટલા ભરીને જાય અને પછી આગ લાગે ત્યારે ઓલવી નાખી એને કોઈ સતી કહે એમ સ્વામી કહે છે કે આવી રીતે ઓલવી તરણના ટાટલા એટલે કે જ જથ્થો હોય ને હળગ્યો હોય બધું એ માટલાથી ઓલવી નાખે એમ ભગવાનના ભક્ત થઈ બધા કે બહુ સારા ભગત છે કેવાનો સૌથી ભલો પણ શરીર સુખ જો રાખ્યું હોય તો શું થાય કે મોટો મિયાનો ગોખલો એનું દ્રષ્ટાંત સ્વામી આપે છે હવે જ્યારે વેચી હવેલી ત્યારે આળિયાનો સોર્થ છે પણ દગો છે એના દિલમાં જે અંતે કરવો અનર્થ છે શેઠને હવેલી ખરીદવી હતી તો શું થયું મુસલમાનની હવેલી બનાવેલી શેઠે જોઈ ખરી પણ આખી હવેલી જોઈને પછી કહે છે કે આખી હવેલી વેચું પણ ગોખલો અમારે રાખવો પડશે શું કરવું પડશે ગોખલો રાખવો પડશે એટલે શેઠને કહે છે કે દગો એના દિલમાં છે સ્વામી કે હવેલી વેચી પૈસા લઈ લીધા પણ પછી ગોખલાનો શો અર્થ ગોખલો રાખવાનો અર્થ શું પણ પેટમાં એને દગો છે સ્વામી કે પણ દગો છે એના દિલમાં જે અંતે કરવો અનર્થ શું અનર્થ કરવો છે કે હવેલી તમારી પણ ગોખલો અમને આપજો અમે ક્યારેક ક્યારેક અહીંયા નમજ પડવા આવશું એટલે પછી ગોખલો રાખ્યો અને હવેલી લીધી તો શું થાય પછી ગોખલો હોય એટલે પછી અંદર આવ્યા જાય ને બધું વિધિ કર્યા કરે અને પેલાને સુખેથી રહેવા દે નહીં એટલે પૈસા જાય અને હવેલી જાય એટલે સ્વામી કહે છે કે એવા ભમરાળા ભગત ભગત ન થાય તો આવું દ્રષ્ટાંત આપીને સ્વામી આવું કહે છે એવા ભમરાળ ભક્ત ન થાય થાય ભક્ત આગળ કયા એવા જ્યારે સાત્ય ભાચ કરી સુખડી ત્યારે ન બગાડીએ કાચરી એવી વાહ દીધું આંધણ જ્યારે દૂધ નો તેહ માહી મીઠું ઓરવું નહીં ખાતા ન ખવાય દૂધ જાય સહી દૂધાય સ્વામી કેવા એવા જુઓ સ્વામી કે એવા ભમરાળા ભગત નો થવું આગળ જે ભગત કીધા ને એવા થવું કેવા કેવા કીધા આગળ પ્રહલાદ ધ્રુવ અમરીશ હરિશચંદ્ર સીબી રાજા મયુરધ્વજ રાજા રંતિદેવ રાજા બધાના આખ્યાનો નો સ્વામીએ જયદેવને જયદેવ ને જળ ને તો કે એવા ભક્ત થાવું પણ દેહમાં સુખ હોય દેહને દુઃખ ના પડે એવા ભગત થાવું નહીં એટલે સ્વામી કે જ્યારે સાત ભાતની સુખડી કરી હોય હું જોઈશે સાત ની સુખડી કરે એ પહેલાં ગામડામાં બધું હાલતું એવું લગ્ન પ્રસંગ હોય ને એ સુખડી કરવાની હોય તો શું કરે ટ્રેક્ટર લાવે હું કે ચોકી તો હતી નહીં એવડી મોટી એટલે સુખડી કરીને ટ્રેક્ટરમાં ઢાળે પછી એક પડ થઈ જાય ને એટલે એની ઉપર પછી દળેલું બુરું ભભરાવે પછી બીજું પડે એની ઉપર ઢાળે વળી પાસે ત્રીજું પડ એમ કરતાં હાથ પડ કરે સુખડીના એટલે સ્વામી લખ્યું કે જ્યારે સાત ભાતની કરી સુખડી ત્યારે ન બગાડીએ કાચરીએ વિવાહ કે ભાઈ હાથ ભાતની સુખડી કરી સારું જમણવાર કર્યું હોય તો એના લગ્ન પ્રસંગ બગાડાય નહીં પછી લગ્ન પ્રસંગમાં એણે આવું બધું બનાવ્યું એના સંબંધી બધા આડા ફાટીને એમ કહે કે અમે જમવા નહીં આવીએ શું થાય બધું બગડે ને એટલે સ્વામી કે ત્યારે ન બગાડીએ કાચરીએ વિવાહ કે ત્યાં લગ્ન પ્રસંગ બગાડાય નહીં પછી બીજું આંધ દીધું આંધણ જ્યારે દૂધનું દૂધપાક બનાવવા માટે દૂધનું આંધણ મૂક્યું છે પણ પછી શું કરવું પડે અંદર મીઠું ખાય નહીં જો મીઠું નાખીએ શું થાય તો સ્વામી કે ખાતા ખવાય નહીં અને દૂધે જાય એમાં કમાણી શું કરી બધું વેઠ ગયું દૂધ લાવવા એ ખર્ચો થયો મહેનત કરી એ ગઈ સમય બગડ્યો ઈંધણ બગડ્યું અને ખાતા ખવાણું નહીં મીઠું નાખી દીધું દૂધમાં એટલે એટલે બધું જાય એમ સ્વામી કે ભલી ભક્તિ આદરી પામવા પુરુષોત્તમ સહી પછી પંડ સુખને ને ઈચ્છવો એ તો વાત બને નહીં ખાવો ભેરવ જ પને જ્યારે ત્યારે ખસતું ન મેળવો અંગ નિષ્કુળ આનંદ જેમ દીવો દેખી પાછોના વળે પતંગ સ્વામી કે એવી ભક્તિ આદરવી શું કામ ફામવા પુરુષોત્તમ સહી જો ભગવાનને મેળવવો હોય તો પછી પંડ સુખની ઈચ્છવું નહીં ભગવાને મેળવવા છે શરીર સુખે મેળવવું છે સ્વામી એ વાત બને નહીં એ વાત નહીં બને એકાદશી આવે તો ઉપવાસ કરવો પડે હરિજયંતિમાં તો વાંધો નહીં છૂટ આપે પણ એકાદશી એ તો છૂટ ચાલે નહીં પણ અહીંયા બધા લગભગ એક એકાદશી હરિજયંતિ બે કરે છે એટલે બહુ આઘી છે નહીં હરિજયંતિ સોમવારે હરિજયંતિ ને બુધવારે એકાદશી તો એકાદશી આપણે કેવી રીતે કરવાની શશિકાંતભાઈ કોડે કોડે એકાદશી કરવાની કેવી રીતે કોડે કોઢે કાદશી કીજીયે રે એવું વ્રત જવાનવની જીયે રે કોડે કોડે કાદશી કીજીયે રે એક ભાઈના ઘરે ઘરવાળા સત્સંગી પોતે સત્સંગી નહીં તે બેને બીજા હરિભક્તો દ્વારા સંતોની પધરામણી કરાવી પછી કીધું હરિભગતને કહે કહેજો ને તમારા ભાઈ એકાદશી નથી કરતા એકાદશી કરે એમ એટલે સંતોને કીધું હરિભગતે કે સ્વામી આમાં આ ભાઈ છે ને સત્સંગી નથી પણ એમના ઘરવાળા સત્સંગી છે એટલે પધરામણી કરાવી છે એટલે એકાદશી કરવાનું એમના ઘરવાળા કીધું છે કયો એમ એટલે વાત કરી કે એકાદશીનું વ્રત કરવું તમારે એમના ઘરવાળા કે હું તો કરું જ છું કે કીધું કેમ કે એકાદશી હોય તે દીધી સારું સારું ખાવા મળે છે કે રોજ તો સાદું મળે કે એકાદશી કોડે કોડે કરવાની કેવી રીતે કરવાની હા એટલે પણ એવું આપણે કરવું નહીં આપણે તો ભગવાનને રાજી કરવા કરવી પંદર દિવસે એકાદશી આવે તો જે શું કીધું ખબરદાર થકા રાજી થકા એકાદશીનું વ્રત કરવું બે વચનાવતમાં કીધું પ્રથમનું અડત્રીસ માં પણ કીધું મધ્યનું આઠમું વચરાવ બે માં કીધું એટલે સ્વામી કે પંડ સુખની ઈચ્છવું એ તો વાત બનશે નહીં ભેરોજ ખાવા જાય અને પછી એમ કે હું ધીરે ધીરે લપસીશ તો પછી શું થાય ભેરોજપ ક્યાં હોય જોયો છે કોઈએ ભેરોજ એ મેલ ભગત ભેરોજપ ક્યાં એવો જોયો છે સતીશભાઈ તમે તો કેમ પૂછવું નહીં બીજી ભાઈ જોયું ભેરવજપ જુનાગઢમાં છે જુનાગઢમાં ગિરનારનું જે પર્વતનું દર્શન તમે જો કર્યું હોય ક્યારેય ગિરનાર પર્વતનું તો એમાં એક બાજુ જે ટોચ છે ને એને જપ કહે અને બીજી બાજુ ટોચ છે ત્યાં દત્તાત્રે પગલા અને અંબાજી મંદિર બધું છે એ જપ કરવા જાય તો એ પથ્થરની શિલા ઊંચી છે હવે ત્યાંથી પડીને મરવાનું હોય એને જપ કર્યો કહેવાય તો ન્યા પડીને મરવા જાય ને પછી કે હું ધીરે ધીરે લપશું તો સ્વામી કે એ કાંઈ મેળ આવે નહીં જપ ખાવો તો એનાથી સીધું પડવાનું જ હોય હ અને કેવી રીતે તો કે જેમ દીવો દેખીને પાછો ન વળે પતંગ પતંગિયા છે એ અગ્નિફાળીને શું કરે છે કે આપણે બધા ભેગા થઈને એને ઓલવી નાખીએ પણ એ બધા ઓલોવા જાય ને શું થાય પોતે બળી મરે પણ પાછા પડતા નથી એમ સ્વામી કે આપણે પાછું પડવું નહીં અર્થ સાધ્યમ વાદ એ એટલે સ્વામી આવું લખ્યું હરિજન ને છે એક જો આવી જાય અંગયભી અભિમાનજી તો સ્વામી કે છે કે ભગવાનના ભક્તને મોટું જ્યાન જાન એટલે શું મોટું નુકસાન જાનજી એટલે બહુ મોટું નુકસાન કયું જો અંગની અંદર અભિમાન આવી જાય એ મોટો મોટું નુકસાન એટલે મારા જે ગરડા અંત્યના બારમા વચનાવતમાં કીધું કે આ વાત કરામત જેવી છે તો કરામત જેવી શું કામ કીધી તો અભિમાન હોય કે હું બહુ રૂપવાન છું હું બહુ ધનવાન છું હું ઉચ્ચકુળમાં ધન જન્મ પામ્યો છું આવા જે અભિમાન હોય ને એ બહુ મોટા નુકસાનકારક છે એટલે ભગવાન કે ભગવાને વચનાવતમાં કહ્યું નિષ્કો સમય અહીંયા કહ્યું કે હરિભક્તને મોટો મોટો નુકસાન કહ્યું તો કે પોતાના અંગનું અભિમાન આવી જાય કયું અંગ અભિમાન આવી જાય દેહાભિમાનનું તો ન ભજાય કેદી ભગવાન શું કામ કે પંડ પોસવા માટે જ રહી સેજે શરીરને કારસો આવવો જોઈએ નહીં કારસો આવે એવું કામ કરે નહીં તો એનાથી ભગવાન ભજાય નહીં શું કામ તો એની એક જ તાન રહી ગમે એમ કરીને શરીરનું પોષણ થવું જોઈએ એટલે સ્વામી લખે તાન રહે એક પંડ પોષ્યાનું ખાન પાન ને રહે ખોળતા મળે તો સુખ માને ન મળે તો નાસે આખે ચોળતા આવું કીધું સ્વામીએ શું કરે છે તાન રહે પંડ પોષ્યાનું એટલે બધા નથી કહેતા કે જ્યારે દીકરા દીકરીની સગાઈ કરે ત્યારે શું જોવામાં આવે દીકરી હોય એ રૂપ જોવે દીકરીની મા હોય એ શું જોવે એની સાસુ સાસુ દેર જે બધા છે નળન ને ભોજન એ કેવા સી જોવે અને પિતા હોય એ શું જોવે કે એના જે ધણી નક્કી કર્યો એ છોકરાને કેવા લક્ષણો છે સંપત્તિ કેવી છે એ જોવે અને છોકરાવાળામાં છોકરા શું જોવે રૂપ જોવે છોકરાની હોય એ કન્યાને જોવે કે ભાઈ કામ કરશે કે નહીં ઘરે આવીને અને છોકરાનો બાપ ધન સંપત્તિ જોવે કે આપણે જેને વ્યવહાર કરીએ છીએ એની સંપત્તિ છે કે નહીં કર્યાવરણમાં શું શું આપશે અને જાનમાં લઈ ગયા એ શું જોવે એને કોઈ આરે કાંઈ લેવા દેવા હોય નહીં એને શું લેવા દેવા હોય પંડ પોષવાનું એક તાન હોય એવા એને જમવાનું શું બનાવ્યું છે એટલે નિષ્કુળાન સ્વામી લખે તાન રહે એક પંડ પોષ્યાનું ખાન ને રહે ખોળતા અને જો ખાન પાન ન મળે તો શું કરે છે ન મળે તો નાખે આંખો ચોળતા એવું છે બધે અત્યારે સત્સંગમાં એવું થઈ ગયું મંદિરમાં એવું થઈ ગયું ભજનમાં એવું એટલે આપણે તો સરસ છે મંદિરમાં વ્યવસ્થા બધી હવે ભગવાનના ભક્તો સુખ્યા થઈ ગયા બાકી શિવજી મહારાજ તો હું ખવરાવતા થૂલી ખવરાવતા હું થૂલી ખબર છે જોઈશે હા ઘઉંની થૂલી આવે એમાં હું આવે બીજું કાંઈ ન હોય ભડકું હોય ઘઉંનું બાફી નાખવાનું અને એમાં સેજ મીઠું નાખી દે અને ઈ ખવરાવતા મહારાજ તળાવ ગળાવતા તો તલ ને બાજરો ખવરાવે હું પલાળેલો બાજરો અને પલાળેલા તલ એ ખવરાવે અને તોય ભજન કરતા હતા અને અત્યારે અત્યારે તો આપણે અલગ અલગ ભાત ભાતનું બધું ભગવાનના ભક્તોને જેવું ગમતું હોય એવું બધું કરાવીએ તોય ભગવાન ભજવાનો સમય ટાઈમ નથી મળતો પણ વાંધો નહીં ભગવાન ભજ્યો નહીં પછી આવું નિષ્કળ સમય લખ્યું એવું થાય તાન રહે એક પંડ પોષ્યાનું તેનું તાન રહે શરીરને પુષ્ટ કરવાનું તાન રહે એટલે તમારા ગ્રહસ્થમાં એવું હોય છોકરો છે તપ કરે વ્રત કરે ને એટલે શું કે હાવ હુંકાઈ ગયો અને જો હરખું શરીર થાય કે બહુ સારું શરીર થઈ ગયું હો હવે કાંઈ વાંધો આવશે નહીં એટલે તપ કરવું એટલે ખાન પાન ન મળે તો ચિંતા કરવી નહીં એટલે સ્વામી આગળ જેમ લખે છે જેમ ભાંડ બાંડ નાવે ભીડમાં કુલ ક્ષણની જાણી કળા સોસો સોઆતે નાવે સાકળે વાદી વાદી નાસી જાય ગળા એ બધી કથા છે સ્વામી કે નિર્લજ કે ખોટો માણસ હોય ને આબરૂ વિનાનો એને કાંઈ ચિંતા હોય નહીં એ બધી કુલક્ષણાની જાણે કળા સ્વામી કે સો સો વાતે ને આવે સાંકળે સાંકળે કહેતા ભીડમાં ગમે એમ કરો તો એ કાંઈ ભીડમાં આવે નહીં એટલે કહેવત છે ને સિંગડે ચાલો તો અને પૂછડે ચાલો તો એવું થાય એટલે વાદી વાદી નાસી જાય વેગળા એટલે સ્વામી કે ભાઈ તકરાર કરી કરીને ગમે એમ કરીને ભાગી છૂટે તો એવા નભાગ્યા કીધા વગેરે કથા છે એ એક પદ સુધી તો હજી સ્વામી બરાબર આવું કહેશે પછી દીર્ધાખ્યાનનું થોડોક સાર કહેશે ભગવાનની મૂર્તિનું સુખ કહેશે પછી બે પદ અને પછી ગ્રંથને પૂર્ણ કરશે તો વગેરે કથા આપણે આવતીકાલે હવે સાંભળીશું सजानन्दस्वामीमहाराजनी जय श्रीपतिं श्रीधरं सर्वदेवीश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरि माधवं केशवं कामदं कारणं श्रीस्वामिनारायणम् नीलकण्ठं भजे सजानन्द स्वामी महाराज जय श्री महाराजय महाराज महारायनि जय श्री लक्ष्मी नारायण नारायणदेवनि जय श्री नर नारायण श्रीनरनारायणदेवनि जय श्री वर्ताल धाम की जय स्वामी नारायण स्वामी